નર્મદા જિલ્લામાં સેવા સુરક્ષા અને શાંતિ જાળવવામાં મારા તરફથી સનનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સહિતના તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતા નર્મદા પોલીસ કર્મીઓ દ્વારા આ બંને પોલીસ અધિકારીને અનોખી રીતે ઐતિહાસિક ભાવભીની વિદાય આપવામાં આવી હતી ફૂલોથી કારનું દોરડું બાંધી તમામ પોલીસ કર્મીને રથની જેમ દોરડાથી કાર ખેંચીને કારયાત્રા કાઢી હતી નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની અમરેલી ખાતે બદલી કરાઈ છે જ્યારે નાયબ પોલીસ વડા રાજેશ પરમારને પ્રમોશન આપીને રેલવે વિભાગ વડોદરા ખાતે બદલી કરતા બંને પોલીસ અધિકારીને નર્મદા પોલીસના જવાનોએ અનોખી રીતે ઐતિહાસિક રીતે ભાવભીની વિદાય આપી હતી સામાન્ય રીતે રથ સામાન્ય રીતે રથયાત્રાના દિવસે રથને દોડું બાંધીને ભક્તો રથને ખેંચી રથયાત્રા કરતા હોય છે એવું જ કંઈક નર્મદા પોલીસની કારને ફૂલોથી શણગારેલી કારને બંને સાઈડથી દોડું બાંધીને નર્મદા પોલીસના તમામ કર્મચારીઓએ દોડું ખેંચીને જાહેરમાં રેલી સ્વરૂપે કારયાત્રા કાઢી હતી શીતનગર હેડ ક્વાર્ટર કચેરી લઈ આવ્યા હતા જ્યાં જિલ્લા કલેક્ટર ડીએ શાહ જંગલ સફારીના વન અધિકારી ડોક્ટર રતન નાલ્લા ડીડીઓ અંકિત પન્નુ સહિતના અધિકારીઓ તથા સમગ્ર પોલીસ અધિકારી કર્મચારી ઉપસ્થિત રહી તેમની કામગીરીને બિરદાવી ભારોભાર પ્રશંસા કરી ભાવભીની વિદાય આપી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે સૌ આગેવાનો પત્રકારો અધિકારીગણ કર્મચારીગણ પ્રજાજનોને જાર આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો ઓગણીસના રોજ નર્મદા જિલ્લામાં ફરજ પર હાજર થયા હતા એક એવી નવી દુનિયા નવા લોકો અપાર અપેક્ષાઓ સામે સમુદ્ર જેવું સ્વાગત અને સહયોગ આપ સૌ તરફથી પ્રાપ્ત થયો છે નર્મદા શબ્દનો અર્થ જ આનંદ આપનાર છે અને મારા માટે નર્મદા એટલે સાચા અર્થમાં આનંદ આપનાર બની રહ્યું છે આ પવિત્ર ભૂમિ પર સેવાનો મોકો મળ્યો છે મારા માટે નર્મદા માના આશીર્વાદ સમાન છે તેમજ નર્મદા જિલ્લામાં સેવા સુરક્ષાને શાંતિ જાળવવામાં મારા તરફથી સંનિષ્ઠ પ્રયાસો રહેશે તેવું જણાવ્યું હતું નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લો છે અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે આપણે સૌ સહિયારા પ્રયત્નો કર્યા અને તેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે આ સમગ્ર જિલ્લામાંથી મળેલ અનુભવોને બોધપાઠ ભવિષ્યમાં મને ચોક્કસ ઉપયોગી થશે તે નિશ્ચિત છે તેમ જણાવ્યું હતું રિપોર્ટિંગ ન્યૂઝ દીપક જગતાપ સ્વીડ્યુ સેવન્ટીન રાજપીપરા